गुजरात शिक्षण बोर्ड द्वारा धोरण 12 विज्ञान प्रवाहनुं परिणाम जाहेर थयुं छे, जेमां पोरबंदर जिल्लानुं 62.9% परिणाम छे। तेमां जिल्लामां टॉप 3 मां सिग्मा स्कूलना 3 विद्यार्थीओए मैदान मार्युं छे अने आ त्रणेय खेडूत पुत्रो छे, जेमां प्रथम स्थाने राजू केशवाल, द्वितीय स्थाने हीना जोशी तेमज तृतीय स्थाने राजू मोढवाड़ियाए मैदान मार्युं छे। આ ત્રણેય વિદ્યાર્થીઓ ખેડૂત પરિવારમાંથી આવે છે। ધરતીપુત્રોના સંતાનોએ એવું જણાવ્યું કે માતા-પિતા ભલે ખેતી કામ કરતા હોય, પરંતુ અભ્યાસ માટે તેમણે હંમેશા સહયોગ આપ્યો છે, જેના કારણે આ સફળતા મળી છે। હું સિગ્મા સાયન્સમાં અભ્યાસ કરું છું। મારા પપ્પા ખેતી કરે છે અને તેમને 14 વીઘા જમીન છે। મારે રિઝલ્ટમાં 447 માર્ક આવ્યા છે, જે બહુ સારા છે, અને હું જિલ્લામાં પ્રથમ આવ્યો છું। તેના માટે મારા પપ્પાએ અને કુટુંબીજનોએ યોગ્ય સહયોગ આપ્યો છે અને સિગ્મા સાયન્સના જે ફેકલ્ટી છે તેમની મહેનતથી હું આ પ્રાપ્ત કરી શક્યો છું। અને જે અમે ટોપ 3 આવ્યા છીએ જિલ્લામાં, તે બધા પણ ખેતીને સાથે સંકળાયેલા છે, એટલે તે બહુ ખૂબ જ સારી વાત કહેવાય અમારા માટે। એટલે ક્યારેક વારે જરૂર પડે તો હું સહયોગ આપતો, પણ વધારે પડતો તો હું ભણતરમાં જ ધ્યાન આપતો, કારણ કે આગળ વધવાનું છે ને મારે। એટલે ખેડૂતોના સંતાનોએ સફળતા મેળવતા શાળાના શિક્ષકોએ એવું જણાવ્યું કે માતા પિતા ખેતી કરતા હોવા છતાં તેમના સંતાનો ખંતપૂર્વક અભ્યાસ કરી અને સફળતા મેળવી છે। આજરોજ જાહેર થયેલા 12 સાયન્સના રિઝલ્ટમાં પોરબંદર જિલ્લામાં જે પહેલા 3 વિદ્યાર્થીઓ છે તે અમારી શાળાના છે, જેના નામ અનુક્રમે હું બોલું તો કેશવાલા રાજુ, જોશી હિના અને મોઢવાડિયા રાજુ છે। તેમના પિતા છે અથવા ત્રણેયના પિતાશ્રી છે એ ખેતી સાથે સંકળાયેલા છે, એટલે આપણે જોઈ શકીએ છીએ કે પાછળ કોઈ એજ્યુકેશન બેકગ્રાઉન્ડ નથી અને તેમના દીકરાઓ કે દીકરીઓ અત્યારે આવું સરસ સફળતા મેળવે તો તે ખરેખર ધન્યવાદને પાત્ર છે અને તેમણે આખા ગુજરાતની અંદર પોરબંદર જિલ્લાનું નામ છે એ સરસ રોશન કર્યું છે, તો અમારી શાળા તરફથી ખાસ એમને અભિનંદન। પોરબંદર જિલ્લામાં ટોપ 3માં ધરતીપુત્રોના સંતાનોએ સફળતા મેળવી અને એ પુરવાર કર્યું કે ખંત અને મહેનત તથા સફળતા પ્રાપ્ત કરવા માટે માતા પિતાના આશીર્વાદ હોય તો સફળતા મેળવી શકાય છે। પોરબંદરથી જીતેશ ચૌહાણનો અહેવાલ, ગુજરાત તક।